નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે નવી ભરતી વિશેની વાત કરશું તો વિડિયો અંત સુધી જોશો વિડીયોની શરૂઆત કરવું એ પહેલાં આપણે જણાવું કે વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો કેમ કે અહીં તમને સરકારી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મળતી રહેશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ભરતી આવી છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર જેની અંદર પોસ્ટ છે પર્સનલ આસિસ્ટન્ટ અને સિનિયર પર્સનલ આસિસ્ટન્ટની મિત્રો આ ભરતી માટે એપ્લિકેશન મોડ છે ઓનલાઈન તમે આ ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈ અને ચોવીસ ઓક્ટોબર સુધી કરી શકશો આ ભરતીમાં ઓલ ઇન્ડિયાના તમામ કેન્ડિડેટ એપ્લાય કરી શકશે પોસ્ટની વાત કરીએ તો સિનિયર પર્સનલ આસિસ્ટન્ટની પાંત્રીસ પોસ્ટ છે જ્યારે પર્સનલ આસિસ્ટન્ટની ત્રેવીસ પોસ્ટ છે પોસ્ટ પ્રમાણે પગાર ધોરણની વાત કરીએ તો પર્સનલ આસિસ્ટન્ટને ચુમ્માલીસ હજાર નવસો જેટલો પગાર મળવાપાત્ર છે જ્યારે સિનિયર પર્સનલ આસિસ્ટન્ટને સુડતાલીસ હજાર છસો જેટલો પગાર મળવાપાત્ર થશે એજ લિમિટની વાત કરીએ તો પર્સનલ આસિસ્ટન્ટની અંદર વધુમાં વધુ સત્યાવીસ વર્ષ અને સિનિયર પર્સનલ આસિસ્ટન્ટની અંદર વધુમાં વધુ બત્રીસ વર્ષ એ સિવાય એસસી એસ માટે પાંચ વર્ષનું રિલેક્સેશન છે અને ઓબીસી માટે ત્રણ વર્ષનું ક્વોલિફિકેશનની વાત કરીએ તો પર્સનલ આસિસ્ટન્ટની અંદર ગ્રેજ્યુએશન કોમ્પ્યુટર નોલેજ અને સાથે સાથે ટાઈપિંગ સ્પીડ માગેલી છે અને એ સિવાય સિનિયર પર્સનલ આસિસ્ટન્ટની અંદર ગ્રેજ્યુએશન કોમ્પ્યુટર જ્ઞાન ટાઇપિંગ સ્પીડ અને એક્સપિરિયન્સ પણ માગેલો છે ક્વોલિફિકેશન અંગેની વધુ તમામ માહિતી તમને ઓફિશિયલ નોટિફિકેશન જે આ ભરતીનું બહાર પડ્યું છે તેમાંથી મળી જશે એપ્લિકેશન ફી જનરલ અને ઓબીસી માટે ત્રણસો છે જ્યારે એસ સી એક્સ સર્વિસમેન અને પીએચ કેન્ડિડેટ માટે એકસો પચાસ રૂપિયા છે જોબ લોકેશન છે ન્યૂ દિલ્હી આ ભરતી માટેની ઓનલાઈન એપ્લિકેશન તમે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે અને કરી શકશો તેની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર જરૂરથી કરજો ફરી મળીશું નવી ભરતીની અપડેટ સાથે જય હિન્દ જય ભારત